गरीबी में आपने अगर गरीबी नो अर्थ जाने क्या चे गरीबी केवी रीते आवे चे केवा प्रकार की गरीबी होई चे ये आपने જોઈ લીધું છે। હવે આપણે આગળ કોઈ જોઈએ તો ગરીબીનું સ્વરૂપ બે રીતના હોય છે, નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ। નિરપેક્ષ ગરીબ નો અર્થ શું થાય એ તમને સમજાવું કે જીવનની લઘુતમ લઘુતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવે આવક કે ખર્ચની લઘુતમ સપાટી, એટલે કે માણસને જીવન જીવવા માટે બરાબર પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જીવન નિર્વાહ ચલાવવા માટે અમુક પ્રકારની વસ્તુઓ અને અમુક પ્રકારની સેવાઓ જરૂરી છે, તો એ સેવાઓ પૂરતા પ્રમાણમાં જો ન સંતોષ શકતા હોય બરાબર એટલા માટે એને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે શોર્ટકટમાં યાદ રાખવા માટે ઓછી આવક અને ઓછો ખર્ચ, એટલે કે જો માણસની ઓછી આવક હશે તો તેમનું ખર્ચ પ્રમાણ પણ સામાન્ય રીતે ઓછું જ હશે બરાબર। એટલે કે નિરપેક્ષ ગરીબ ટૂંકમાં પોતાની જીવન જીવવા માટે બરાબર તેમની આવક ઓછી હોય બરાબર, એટલે કે પોતાનું જીવન જીવવા માટે લઘુત્તમ જરૂરિયાતો એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો સંતોષવા માટે જેને જે આવક મળે છે એ નિરપેક્ષ ગરીબ। ત્યારબાદ જોઈએ તો આ ગરીબી કેવી પ્રકારની છે, તો આપણે એના અમુક પોઈન્ટ જોઈએ છે। ગરીબી રેખા એટલે કે અનાજ દાળ દૂધ માખણ વગેરે કે જીવન જીવવા માટે અમુક પ્રકારનો ખોરાક જરૂરી છે, એટલે કે અનાજ છે દાળ છે દૂધ છે માખણ જેમાંથી પોષક તત્વો આપણે મળે છે બરાબર, તો એ પૂરતા પ્રમાણમાં આપણે ન મળે બરાબર। ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બરાબર કે આની એક રિસર્ચ ગરીબી રેખા એટલે કે નિરપેક્ષ ગરીબીને એક રિસર્ચ કર્યું હતું બરાબર, એમાં કેટલાક તારવા છે આપણે જોઈએ છે। તો કે એમાં એમ કીધું છે કે ગ્રામીણ ક્ષેત્ર એટલે કે ગામડા વિસ્તારમાં વ્યક્તિ દીઠ 2400 કેલરી મળવી જોઈએ બરાબર, એને એક રિસર્ચ સેન્ટર દ્વારા અમે જોયું તો કે ગામડામાં રહેતા લોકોને વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી મળવી જોઈએ અને જ્યારે શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ દૈનિક એને 2100 કેલરી મળવી જોઈએ। ત્યારબાદ જોઈએ તો કે આ યોજના 1962માં મંજૂર કરવાની હતી, એટલે યોજના બહાર પડી અને એ યોજનાને મંજૂરી મળી હતી 1962માં। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 1960-61 ની કિંમત આધાર વર્ષ લઈ માથાદીઠ આવક 20 રૂપિયા નક્કી કરી હતી 1960માં, જ્યારે યોજના સ્ટાર્ટ કરી હતી જોઈએ આધાર વર્ષ લઈ અને આધાર વર્ષ એટલે એવું કે કોઈ પણ એક રકમ કે આધાર કોઈ પણ એક વર્ષ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું અને એને આધારે તેમને માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરી હતી। હવે દાંડેકર અને રથે આ પદ્ધતિને આધારે ગ્રામીણ ક્ષેત્ર દાંડેકર અને રથે આ પદ્ધતિને આધારે આધાર વર્ષને લઈ ત્યારબાદ ગ્રામીણ ક્ષેત્રને રૂપિયા 15 અને શહેરી ક્ષેત્રે રૂપિયા 22.5 નક્કી કરી। ત્યારબાદ જોઈએ તો કે આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી ટી લાકડાવાળા એની યોજના હેઠળ તેમણે 1993 માટે અગાઉ આયોજન કર્યું કહી શકાય તો કે 73 અને 74 ને આધારે ગ્રામ્ય ક્ષેત્રમાં માથાદીઠ એની દ્રષ્ટિએ કીધું કે માથાદીઠ માસિક રૂપિયા 49.50 ગામડામાં એટલે કે ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે રૂપિયા 57 નો અંદાજ એટલે કે એનો ખર્ચ નક્કી કર્યો કે ભાઈ એમને પોતાને માથાદીઠ માસિક બરાબર કે ગામડામાં રહેતા હોય તેના માટે 49 અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો એમના માટે 57 રૂપિયાનો અંદાજ એને ખર્ચનો મૂક્યો હતો। નિરપેક્ષ ગરીબીમાં આગળ જોઈએ તો ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે તે તમને એક કોષ્ટક આધાર પર સમજાવું છું। હવે અહીંયા તમને કોષ્ટકમાં આપ્યું છે ગરીબી જેમાં ગ્રામ્ય ક્ષેત્રે શહેરી ક્ષેત્રે અને સમગ્ર ભારતની વસ્તી કુલ ભારતની વસ્તીના આધારે, તો મેં તમને બે એક આધાર કીધું કે 2005-4 અને 2005 ની સાલની આધારે અને 2011-12 ની સાલના આધારે ટકાવારીમાં મેં તમને દર્શાવ્યું છે। હવે ગ્રામ્ય લેવલે જોઈએ તો ગરીબીનું પ્રમાણ 2004-5 ની સાલમાં કેટલું હતું 41.8, 2011-12માં 25.7, એટલે કે તમે સમજી શકો છો કે ગામડામાં રહેતા લોકોમાં 2004-5માં 41.8 હતું અને જ્યારે 11-12 ની સાલમાં 25.7% દેખ્યું, એટલે કે ગરીબીનું પ્રમાણમાં ઘટાડો થયો છે બરાબર, 41 માંથી સીધા 25 થઈ ગયા એટલે કેટલો બધો ઘટાડો થયો તમે જોઈ શકો। ત્યારબાદ જોઈએ તો કે ભારતમાં ગરીબીનું પ્રમાણમાં જોઈએ શહેરી ક્ષેત્રમાં 2004-5 ની સાલમાં 25.7% ગરીબી જોવા મળતી હતી, તે જે 2011-12 ની સાલમાં ગરીબીનું પ્રમાણ 13.7% છે એટલે કે ઘટાડો જોવા મળે છે શહેરી વિસ્તારમાં। હવે જ્યારે સમગ્ર આખા ભારતનું જોઈએ તો 2004-5 ની સાલમાં 37.2% ગરીબી જોવા મળતી હતી 2004-5 ની સાલમાં,
तो 2011 અને 12 ની સાલમાં શું ફેરફાર થયો છે તો કે હા 21.9% થયો છે અને તમે જોઈ શકો છો કે ઘટાડો જોવા મળે છે આમ જોઈએ તો ગ્રામ્ય લેવલે શહેરી લેવલે કે સમગ્ર ભારતની દ્રષ્ટિએ જોઈએ તો 2004-5 અને 11-12 ની સાલની દ્રષ્ટિએ જોઈએ તો કે ઘટાડો જોવા મળે છે ત્રણેય વખતમાં તમે જોઈ શકો છો કે ઘટાડો જોવા મળે છે ત્યારબાદ નિરપેક્ષ ગરીબીમાં આગળ ટોપિક જોઈએ તો ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ છે તો કે ગરીબી હેઠળ વસ્તી ટકાવારી એવી છે અને રાજ્યવાયકો છે હવે આપણે જોઈએ તો ગરીબી હેઠળ વસ્તીની ટકાવારીમાં જોઈએ તો 10% થી ઓછી ગરીબી ધરાવનાર ભારત દેશની અંદર રાજ્ય ક્યાં ક્યાં છે 10% થી ઓછી ગરીબી ધરાવનાર રાજ્યો ભારતની અંદર ક્યાં ક્યાં છે તો કે ગોવા કેરળ હિમાચલ પ્રદેશ પંજાબ અને આંધ્ર પ્રદેશ આ ઈ રાજ્યો છે કે 10% થી પણ ઓછી ગરીબી ધરાવે છે ત્યારબાદ જોઈએ તો 10-20% ગરીબી ધરાવનાર ભારતની અંદર રાજ્યો ક્યાં ક્યાં છે તો કે જમ્મુ કાશ્મીર હરિયાણા તમિલનાડુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય એમાં આપણો ગુજરાતનો પણ સમાવેશ થાય છે એટલે કે આપણે પણ 10-20% લોકો જ ગરીબીનું સ્વરૂપ જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો 20-30% ગરીબી ધરાવતા રાજ્ય ક્યાં ક્યાં છે તો કે પશ્ચિમ બંગાળ મિઝોરમ કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યો ઈ કે જે 20-30% ગરીબી જોવા મળે છે અને છેલ્લે જોઈએ તો 30-40% 30-40% ગરીબી ધરાવતા રાજ્યો ક્યાં ક્યાં છે તો કે મધ્ય પ્રદેશ એટલે કે એમપી અસમ ઓડિશા બિહાર અરુણાચલ પ્રદેશ મણિપુર અને ઝારખંડ આ બધા રાજ્યો એવા છે કે 30-40% ગરીબી જોવા મળે છે ટૂંકમાં આપણે જોઈ શકીએ કે ઘણા બધા રાજ્યો છે 10% થી પણ ઓછી ગરીબી ધરાવે 10-20% ધરાવે 20-30 છે 30-40 પણ 0% એકે રાજ્ય એવી એ ભારત દેશની અંદર એકે રાજ્ય એવું નથી કે જ્યાં ગરીબ લોકો જોવા મળતા નથી લાસ્ટમાં લાસ્ટમાં જોઈએ તો 10% થી ઓછી ગરીબી જોવા મળે છે